નમસ્કાર મિત્રો, જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આજે હું આવી છું પ્રાંતિજમાં હરિયમ પાર્ક સોસાયટીમાં દેવુભાઈ રાવલને ત્યાં. દર્શક મિત્રો, વાનગીઓ તો તમે ઘણી બધી શીખ્યા છો, પણ આજે એક નવી જ વાનગી શીખવાની છે અને એ વાનગી આપણને ભાવનાબેન રાવલ શીખવાડશે અને એ વાનગીનું શું નામ છે એ પણ આપણને એ જ બતાવશે. તો ભાવનાબેન, આજની વાનગીનું નામ શું છે? હું આજે સુરતનો ફેમસ લોચો બનાવી રહી છું, સુરતી. ઓહો, તો લાગે છે તમે અહીંયા ના તો છો નહીં. હું સુરત રહું છું, અત્યારે લોકડાઉનમાં હું મામાના ઘરે અહીંયા પ્રાંતિજ આવી છું. ઓકે, સરસ સરસ, ખૂબ સરસ. તો આ વાનગી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? આમાં મેં ચણાની દાળ લીધી છે, ઓકે, બે વાટકી, અને ત્રીજા ભાગની અડદની દાળ લીધી છે. ઓકે, એને 8 કલાક પલાળી રાખી છે. બરાબર. પછી એને ક્રશ કરીને 4 કલાક એને રેસ્ટ આપ્યો છે. ઓકે. પછી એમાં આપણે બેકિંગ પાવડર અને મીઠું ને હળદર નાખી અને પછી એનું ખીરું તૈયાર કરીને સ્ટવ કરવાનું. ઓકે. તો ભાવનાબેન, આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું? જરૂર પૂરતું મીઠું નાખું છું આમાં. ઓકે. બેકિંગ સોડા છે એના પર જરૂર પૂરતું પાણી એડ કરું છું આમાં. ઓકે, એટલે પાણી કેટલું નાખવાનું અંદર? જરૂર પૂરતું, બહુ જાડું કીરું ના રહે અને પતલું રહે એ રીતે નાખવાનું. ઓકે, એટલે જાડું હશે તો ખમણ ઢોકળા જેવું લાગશે, પતલું હશે તો લોચા જેવું બેઠે. ઓકે, અને 5 મિનિટ આવી રીતે. આપણે સુરતનો આજે લોચો શીખવાનો છે, બરાબર ને? અમારે સુરતમાં બ્રેકફાસ્ટમાં બધા લોચો વધારે પસંદ કરે છે. ઓકે, એટલે એનું નામ આપ્યું છે સુરતી લોચો. હા, સુરતી લોચો. ઓકે, એક પ્લેટમાં તેલ લગાવી એના ઉપર ખીરું નાખવાનું. ઓકે, તેલ લગાવવાથી નીચે ચોટે. પાણી છે ઝુકડે એટલે આપણે મૂકીએ. ઓકે, એટલે ઓલરેડી આની અંદર પાણી છે. હા, પાણી ને નાખી. ઓકે, અને કેટલું પાણી નાખવાનું અંદર? એક ગ્લાસ જેટલું પાણી નાખો. ઓકે, આપણું પાણી ઉકળી ગયું છે. તૈયાર કરેલું બેટર એના ઉપર લઈ લીધું, આપણે બેક થવા દઈશું ત્યાં સુધી. ઓકે, દર્શક મિત્રો, ભાવનાબેને ખૂબ સરસ મજાની વાનગી ચોઈસ કરી છે અને એ વાનગી છે સુરતનો લોચો. આજે આપણને સુરતનો લોચો શીખવા મળશે. એમણે બેટર ઓલરેડી તૈયાર કરી દીધું છે અને આ બેક કરવા મૂકી દીધું છે. આપણી રેસીપી તૈયાર થાય ત્યાં સુધી લઈ લઈએ આપણે એક નાનકડો વિરામ. જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો, ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569.
વિરામ બાદ જડસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. જોઈએ હવે ભાવનાબેન આપણને આગળનું સ્ટેપ કયું શીખવાડી રહ્યા છે. દીદીબેન, આપણો લોચો રેડી થઈ ગયો છે. ઓકે, આને ચેક કરી લઈએ. આમાં ચોટે નહીં તો સમજી લેવાનું કે આપણો લોચો રેડી છે. ઓકે, લોચા માટે મેં મસાલો બનાવ્યો છે, ઘરે જ રેડી કર્યો છે. ઓકે, ધાણા જીરું પાવડર, હા, મરચા પાવડર, ગરમ મસાલો ને સંચર પાવડર. ઓકે, મિક્સ કરીને મેં ઘરે જ મસાલો. ઓકે, બજારમાં પણ આ રીતનો જ મળે છે પણ મેં ઘરે બનાવેલો છે. સરસ. તમે જોઈ શકો છો આપણો લોચો રેડી છે. એમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ વગર આવશે નહીં, એટલે તેલ તો વધારે જ જોશે આમાં. ઓકે, લોચાનો મસાલો એડ કરીશું. અને આ મસાલો આપણે બજારમાં તો અવેલેબલ હોય છે ને? હા, મને. ઓકે, મેં ઘરે રેડી કર્યો છે. આ મેં ગ્રીન ચટણી બનાવી છે, નોર્મલ જે મરચાં મળે ને તીખા એ ને ધાણાની. ઓકે, કાંદા એડ કરીશું. ચીની સેવ, દીપ્તિબેન અમારો લોચો રેડી છે. તમે ટેસ્ટ કરીને દર્શક મિત્રોને બનાવો કે મેં આ લોચો કેવો બનાવ્યો છે. ભાવનાબેન, દેખાવમાં તો આ લોચો સરસ મજાનો લાગી રહ્યો છે, પણ હું એનો ટેસ્ટ કરીને બતાવું કે આ લોચો કેવો બન્યો છે. દર્શક મિત્રો, આ એક નવી જ વાનગી છે, સુરતનો લોચો. આ લોચો જેટલો દેખાવમાં સારો લાગે છે એટલો ટેસ્ટમાં પણ ખૂબ મજાનો છે. આવી જ અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ, અમારી ચેનલ ZSTV. ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેની જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828 38 569.